હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગર સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે પ્રશ્ન નંબર 36 ઉપર એમ કીધેલું છે કે શબ્દ અંત કડી રમો. હવે આપણે શબ્દ હોય ને, આપણે જે રીતે અંતાક્ષરી રમતા હોય, એક ગીત ગાઈએ છીએ, એના પછી જે છેલ્લો શબ્દ આવે એના દ્વારા આપણે બીજું ગીત ગાઈએ છીએ, એ જ રીતના આપણે આજે શબ્દની અંતાક્ષરી રમવાનું છે. તો હવે એમાં શું કરીશું આપણને, તો કે આપણને પહેલો શબ્દ શું આપ્યો છે, અક્ષર. તો ર આવ્યો તો એના પરથી લખવાનું રમકડું. તો અહીંયા ડુ છે તો અહીંયા લખીશું ડુંગર. પાછો ર આવ્યો તો રસોઈ. પછી ઈ આવ્યો તો અહીંયા લખવાનું ઈશાન. હવે ત્યારબાદ છે અહીંયા ડબ્બો. ગો આવ્યો તો અહીંયા લખવાનું ગોલ. લ તો લખોટી. ત્યારબાદ છે ટી આવ્યો તો ટી પાઈ. અને ઈ આવ્યો તો ઈવા. હવે ત્યારબાદ છે બિલ્લી તો લીંડો. ડો આવ્યો તો ડોલ. ત્યારબાદ છે લ આવ્યો તો લાપસી. સી આવ્યો તો સી તા. ત્યારબાદ છે મચ્છરો. આપેલું છે તો તથી તલવાર, રતન, નમન, નરમ. હવે છે છપ્પન તો ન માજ, શમરુંક જમરુંક, ખાયો તો ખટારો, રોયો તો રોટલો. ત્યારબાદ આવ્યું પેન્સિલ. અહીંયા પેન્સિલ છે તો અહીંયા આવશે લક્ષ્મી. આપણે લખીશું નીતિના નામ મોથી મધ. ગ્લાસ સ આવ્યો તો શરહદ. દફતર. પછી છે રથ અને થળ. હવે છે ધ્વજ તો જળ શર. પછી રમત તપન નળ. પછી પુસ્તક તો કબાટ. ટબ બતક. અને કથા. પછી છે ભૂકડ તો ડબ્બો. બોમ્બ. બખ્તર. પછી રજા. ત્યારબાદ છે થપ્પો તો પોપટ. પછી છે ટમટમ. પછી મનન. અને પછી છે નમન નઝમ. હવે આપણે આ શબ્દ બનાવ્યા છે અંતાક્ષરી પ્રમાણે. જે છેલ્લો શબ્દ આવે એના આધારે આપણે શબ્દ બનાવેલા છે. હવે ત્યારબાદ આપણને આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 37 પર રંગબેરંગી અક્ષરો આપ્યા છે. શ શ્ર ઋ ઋ વડે ચિત્રમાં અક્ષર કરો. હવે અહીંયા આપણે શ આપ્યો હોય તો આપણે ગુલાબી કલરના કલર હોય ને એનાથી આમાં આખામાં કરતા જવાનું છે. પછી અહીંયા ગ્રીન કલરનો કલર હોય લીલો એના દ્વારા ઋ કરવાનો છે ઋષિનો. ત્યારબાદ અહીંયા ઋ રૂમાલ વાળો ઋ અહીંયા કથા નામના અક્ષરથી કરવાનો છે. હવે આ રીતના પછી અહીંયા શ્ર આપ્યો છે તો અહીંયા શ્ર ને બ્લુ અક્ષરથી કરવાનો છે. તો આ રીતના કલર પ્રમાણે આના આખામાં જે કીધું હોય ત્યાં તમારે અક્ષરો રંગ કૂદા કલર સાથે કરવાના છે. જો શ્ર કીધો છે તો ગુલાબી અક્ષરના શ્ર 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 એમ આખા ટીશર્ટમાં લખી નાખવાનું. પછી અલાદીન તો અહીંયા નીચેના ભાગમાં ડુ આપ્યો છે તો કથાઈથી કથાઈ કલરના કલરથી આખામાં રૂ રૂ લખવાનો છે. હવે આ રીતના તમારે પણ ત્યાં એ
છે. હવે આગળ આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 38 ઉપર નીચે આપેલા પ્રાણીમાંથી કોઈ એક પ્રાણી વિશે પ્રશ્નના આધારે લખો. હવે એ પેલો કીધો છે પ્રશ્ન, તો મામા ચારમાંથી સસલા વિશે લખાવીશ. તો તમારે કઈ રીતના લખવાનું છે, વાલીની મદદથી લખી શકો છો. અહીં સસલું આપ્યું છે ને, પેલો પ્રશ્ન કર્યો છે કેવું દેખાય છે, તો આપણે લખવાનું સસલું સફેદ રંગનું દેખાય છે. પછી શું ખાય છે, તો કે સસલું ગાજર ખાય છે. બીજું ક્યાં રહે છે, તો કે સસલું જંગલમાં રહે છે. પછી તમે ક્યાં જોયું છે, તો કે અમે સસલાને જંગલમાં જોયું છે અથવા ટીવી પર જોયું છે. જે રીતના તમે જ્યાં જોયું હોય ત્યાં તમે લખી શકો છો. હવે ત્યારબાદ પ્રવૃત્તિ કરવાનું કીધું છે. હવે અહીંયા આપણને આ પંજો આપ્યો છે, તો અહીંયા છે બાઘ. હવે આવો પંજો આપણે ગોતવાનો છે, તો જ્યાં હોય આવો પંજો અહીંયા છે ઝી. પછી બીજું ક્યાં છે, તો એના ઉપર રા છે, તો રા. અને આજે અહીંયા છે ફ, તો અહીંયા નામ બનશે ઝીરા. ત્યારબાદ છે અહીંયા આવો આપણે પંજો હોય ને ગોતવાનો ચી. અને તો અહીંયા લખવાનું છે, તો અહીંયા છે હાથી. પછી અહીંયા આવશે હરણ. અને ત્યારબાદ આવો પંજો છે અહીંયા કાંગારૂ આવશે. અહીંયા તમારે જોતા જવાનું છે અને આ રીતના તમારે પ્રાણીઓના નામ લખતા જવાના છે. હવે ત્યારબાદ ક્યાં પક્ષીનું કયું છે એ બીજું એ જોડતા જવાનું છે. તો આ વાલીની મદદથી તમારે જોડવાનું છે. અહીંયા પ્રાણીઓના મોંને એના ચિત્ર સાથે જોડવાનું રહેશે. હવે ત્યારબાદ આપણને અહીંયા કીધું છે રમે એની રમત. અહીંયા આપણે પ્રાણી પક્ષીઓના નામ આપ્યા છે, ચકલી છે, કબૂતર છે, ઘોડો છે, કાગળ છે, ઘેટું છે. તો આ બધા શબ્દ આપણે એના ફરતે આવી રીતના રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ અહીંયા નામ લખતા જવાનું રહેશે. સાવ સરળ છે, વાલીની મદદથી તમે આ બધું કરવાનું રહેશે. અને બધા નામ પર રાઉન્ડ રાઉન્ડ કરતા જાઓ. પોપટ છે, ઘુવર છે, બકરી, ભેંસ, સસલું, બધા પ્રાણીઓમાંથી અહીંયા રાઉન્ડ કરવાનું અને ત્યારબાદ અહીંયા લખતા જવાનું છે. હવે આ રીતના તમારે અમે આપણે શબ્દ ની અંતાક્ષરી કીધી છે, તો કે આપણે ત્યાં આપણે લખતા ગયા છીએ. હવે આ રીતના તમારે પણ તમારી બુક ની અંદર લખતા જવાનું છે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે નવો પાઠ શરૂ કરવાનો છે, પાઠ નંબર 5, મારે તો બસ રમવું છે. તો હવે એ આપણે આગળના લેક્ચરમાં શીખીશું. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા પરિવાર મળીશું. થેન્ક યુ.